સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એવું વૃંદાવન જ્યાં સાક્ષાત કનૈયો હાજર છે. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. એવું આ વૃંદાવન, અને એ વૃંદાવનમાં જેવો જ પ્રવેશ કર્યો છે, વૃંદાવનમાં નારાયણ જાય છે, નારદ જાય છે નારાયણનું નામ સ્મરણ કરતા કરતા. અને એ સમયે એક સ્ત્રીને જોઈ છે, એક અબડા, એક 25 વર્ષની યુવતી, જેના ખોળામાં 75 કે 80 વર્ષના બે ડોસાઓ પડેલા છે, જે વૃદ્ધ પુરુષો સૂતેલા છે, અને એની આજુબાજુમાં ઘણી બધી સ્ત્રીઓ છે. એને આશ્વાસન આપે, કોઈ એને આંસુલું છે, કોઈ એને વેંજણો પંખો નાખે. 100 જેટલી સ્ત્રીઓ એની સેવામાં હતી, અને એ સેવામાં સ્ત્રીને રડતા જોઈ એટલે નારદજીનું હૃદય કંપિત થઈ ગયું. અને સાધુ પુરુષ તો એને જ કહે કે જે સાધુ પુરુષ કોઈનું પણ દુઃખ ન જોઈ શકે, પારકાનું કામ સિદ્ધ કરવા માટે જે પોતાનું સંપૂર્ણ પોતાનો સ્વાર્થ ત્યાગી દે પરમાર્થ માટે, એને કહેવાય સાધુ. આખા જગતનું સૌથી વધારે ખાધું એનું નામ સાધુ નહીં. પરાણી કાર્યાણી સાધયતી ઇતિ સાધુ, બીજાના કાર્યોને સિદ્ધ કરે એનું નામ સાધુ. અને જેવા જ નારદજી નજીક પહોંચ્યા અને વિચાર આવ્યો કે હું આ સ્ત્રીઓની વચ્ચે ક્યાં જાઉં, હું તો બ્રહ્મચારી છું, અને વડવા માંડી ગયા, ત્યારે આ મહિલાએ કહ્યું, હે સાધુ પુરુષ, હે બુદ્ધ પુરુષ, હે પ્રજ્ઞાવાન પુરુષ, એક ક્ષણ માટે તો રોકાઈ જાઓ, કારણ કે તમારા જેવાના દર્શન છે એ અમારી અંદર શાંતિ આપનારા છે. બહુ મોટા ભાગ્ય હોય તો સંતોના દર્શન થાય. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિ ભવિષ્યતિ, યદા ભાગ્યં ભવેદ ભૂરિ ભવતો દર્શનમ તદા. દુઃખ શાંતિ ભવિષ્યતિ, અમારા દુઃખની શાંતિ થઈ જાય તમારા જેવાના દર્શન થાય. નારદજી કહે કે આપ કોણ છો દેવી? કહ્યું કે મારું નામ ભક્તિ છે, આ મારા પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય. કાલયોગથી અમે વૃદ્ધ થઈ ગયા ત્રણેય. આ બાજુમાં જે સ્ત્રીઓ છે, ગંગા આદિ નદીઓ છે, મારી સેવા કરે. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, હું મારું બાળપણ અને મારો ઉછેર કર્ણાટકમાં થયો, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક હું સન્માનને પામી, પણ હું ગુજરાતમાં આવીને તો હું અને મારા બાળકો બંને વૃદ્ધ થઈ ગયા. અમે ત્રણેય યુવાન હતા, મારા પુત્રો નિસ્તેજ થઈને દુર્બળ બની ગયા છે. અને એ વિચાર કરીને હું જ્યારે ગુજરાતમાંથી પાછી વૃંદાવનમાં આવી તો હું યુવાન બની ગઈ, પણ મારા દીકરાઓ નિસ્તેજ થઈ અને આવી રીતે બંને પડ્યા છે. 85 વર્ષના બે દીકરાઓ અને 25 વર્ષની માં, એમ આપણે એવું લાગે કે અસંભવિત છે, પણ ગુજરાતમાં આવીને ભક્તિ શા માટે ઘરડી થઈ? એમ કહી શકાય કે ગુજરાત એવો પ્રદેશ હતો, ભક્તમાળમાં નાભાજી લખે છે, જગત વિદિત નરસિંહ ભગત, જેહી ગુર્જર ધર પાવન કરી, મહાસ્મારત લોક ભક્તિ લવલેશ ન જાને, માલા મુદ્રા દેખી તાસુ કે નિંદા ન ઠાને. આ ગુજરાત પ્રદેશ એક સમયમાં નરસિંહ મહેતા 14મી સદીમાં થયા, બાકી આ જ ભક્તિ કપટવાળી ભૂમિ હતી ગુજરાતની. એટલે અહીંયા આવીને ભક્તિ દ્રઢ થઈ ગઈ, એક મતલબ છે ઘરડી થઈ ગઈ. પણ એટલું ચોક્કસ કહી શકું કે ઘરડી ભક્તિ કોને કહેવાય ને યુવાન ભક્તિ કોને કહેવાય, પોતાના સગવડ પ્રમાણે આપણે કરીએ ને એને ઘરડી ભક્તિ કહેવાય. ભગવાનને અનુકૂળ થવા માટે આપણી અનુકૂળતા છોડી દેવી, આને યુવાન ભક્તિ કહેવાય. પ્રભુને અનુકૂળ થવા માટે પોતાની અનુકૂળતા છોડવી, આને યુવાન ભક્તિ કહેવાય. અને પોતાની સગવડ પ્રમાણે જે ભક્તિ કરે એને ઘરડી ભક્તિ કહેવાય. આપણી બધાની ભક્તિ નથી લાગતું, નરસિંહ મહેતા થઈ ગયા તો હજી ક્યાંક ક્યાંક ગુજરાતમાં ઘરડી ભક્તિ છે. એ ભાઈ થાય એટલું કરાય, થાય એટલું ન કરાય
જેટલું કરીશ એટલું થશે, થશે એટલું કરીશ નહીં, જેટલું કરીશ એટલું થશે, આને યુવા ભક્તિ કહેવાય, અને થશે એટલું કરશું આને ઘરડી ભક્તિ કહેવાય. જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાનને આવવું પડી પાકું છે. ભલે વૃદ્ધ થઈ આ ગુજરાતની અંદર ભક્તિ, પણ ભક્તિથી ભરપૂર આખું ગુજરાત હશે. બાકી તો કનૈયો દ્વારિકામાં રહેવા શા માટે આવે, જો ગુજરાતમાં જ ઘરડી ભક્તિ થઈ હોય તો. કદાચ ગુજરાતમાં જ જો ઘરડી ભક્તિ હોય અને અહીંયા કદાચ જો પાખંડ જ હોય તો 52 વખત કનૈયો જૂનાગઢમાં શા માટે આવે. આ એક જ એવી આપણી ભૂમિ છે જ્યાં ભગવાનના 52 અવતાર થયા. જેટલી વખત પરમાત્મા નીચે ઉતરે એને અવતાર કહેવાય. અવતરણિકા શબ્દ છે, અવતરણિકા એટલે સીડી. જેટલી વખત ભગવાન નીચે ઉતરે સીડીથી ત્યારે સમજવાનું આને અવતાર કહેવાય. અને એવા પરમાત્મા 52 વખત ફક્ત નરસિંહ મહેતા માટે ઉતર્યા. અને આ ભક્તિ કહે કે આ જ્ઞાન અને વૈરાગ્ય છે, આ બંને મારા પુત્રો છે, આપ મારી ઉપર કૃપા કરો, આ જ્ઞાન અને વૈરાગ્યને યુવાન બનાવી દો, ફરી ઊભા કરી દો. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના બે દીકરાઓ છે. તમે ભક્તિ કરો તો જ્ઞાન અને વૈરાગ્ય બે પ્રાપ્ત થાય. જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ વાંઝણી છે. અને જ્યાં જ્યાં ભક્તિ જાય ત્યાં પ્રભુ જાય. એટલે અહીંયા નારદજી કહ્યું કે અયમ તુ યુગ ધર્મો હિ, આ તો યુગનો ધર્મ હે, વર્તતે કસ્ય દૂષણ, એમાં કોઈનો દોષ નથી. અતસ્તુ પુંડરી કાક્ષ સહતે નિકટ સ્થિત, સહતે નિકટે સ્થિત, ભગવાન નજીક રહેવા છતાં પણ આ બધું ભોગવે છે, આ યુગનો ધર્મ છે. અત્યારે યુગનો ધર્મ છે ઉનાળો, તો ગરમી સહન કરવી જ પડે. યત બ્રહ્માંડે તત પિંડે, ચોમાસું હોય એ બ્રહ્માંડ ઉપર ચોમાસાની અસર થાય, આપણા શરીર ઉપર થાય. આપણે રૂમમાં બેઠા હોય તો લઘુ શંકા લાગે, કારણ કે બ્રહ્માંડમાં જે બનવાની છે ઘટના આપણા ઉપર બનવાની છે. યત પિંડે તત બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં થાય પિંડમાં થાય. એટલે આ યુગનો ધર્મ છે, એટલે તમારે સહન કરવો જ પડશે. કૃષ્ણનું ચિંતન કરો, દુઃખ બધો દૂર થશે. કળિયુગ જેવો તો બીજો કોઈ યુગ નથી. ભક્તિ મહારાણી, હું તમને વચન આપું છું, પ્રત્યેક મનુષ્યના હૃદયમાં આપને સ્થાપિત કરીશ. અન્ય બીજી બધી વસ્તુઓને દબાવી અને ભક્તિ વિષયક મહોત્સવોને આગળ રાખી અને લોકોમાં, આદિવાસીઓમાં, જંગલમાં, દરેકના હૃદયમાં સ્થાપના ન કરાવું આપની, તમારા દીકરાઓ સહિત, તો હું હરિનો દાસ મટી જાઉં, પ્રતિજ્ઞા કરી લીધી. એટલે ભક્તિથી મોટું કંઈ છે જ નહીં, આપનાથી વિશેષ કંઈ છે નહીં. ભગવાન મુક્તિથી પણ વિશેષ આપને ચાહે છે. એટલે ભક્તિ દેવી, અલમ વ્રતેર અલમ તીર્થે અલમ યોગે અલમ મખે, યજ્ઞની કોઈ જરૂરિયાત નથી, અલમ જ્ઞાન કથા લાપે, બહુ જ્ઞાનની ચર્ચા કરવાની જરૂરિયાત પણ નથી. કારણ કે ભક્તિ એકેવ મુક્તિદાયક, ભક્તિ જ એવી છે કે મુક્તિ આપનારી છે. વ્રતો તીર્થો યજ્ઞો જ્ઞાન ચર્ચાથી શું લાભ. એટલે એવા ભક્તિ મહારાણી, તમે ચિંતા ન કરો, હું તમારા બંને દીકરાઓને સહિત તમારી સ્થાપના ઘરે ઘરે નહીં, દરેક મનુષ્યના હૃદયમાં ન કરાવડાવું તો હું હરિનો દાસ નહીં. સંકલ્પ કરી લીધો અને સીધો જ કાનમાં અવાજ કર્યો છે, જ્ઞાન પ્રબુદ્ધ્યતામ શીઘ્રમ, રે વૈરાગ્ય પ્રબુદ્ધ્યતામ, જ્ઞાન ઉભો થા, વૈરાગ્ય ઉભો થા. પણ બંને ઉભા તો ન થયા, ખાલી આમ આંખ ચોડીને પાછા સુઈ ગયા. ફરી વેદ મંત્રોનો ઘોષ કર્યો નારદજીએ, કાનમાં બાજુમાં રહી અને મંત્રોચ્ચાર કર્યો છે. ઓમ જગનેન જગનમય જંત દેવા સારિ ધર્માણિ પ્રથમાન્યા સન્ના દેહનાકં મહિમાનઃ સચંદ્ર જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. વેદોના મંત્ર બોલવામાં આવ્યા, ખાલી આંખ છોડીને પાછા સુઈ ગયા. અરે એ સમયે નારદજીએ કહ્યું કે અહો નિદ્રા કથમ યાતિ વૃદ્ધત્વમ ચ મહત્તરમ. અરે નિદ્રા નથી જાતી તો વૃદ્ધાવસ્થા કેમ જાશે? પણ વેદોમાં ક્યાંક ક્યાંક ક્ષેપક છે, વેદોમાં ક્યાંક ભેળસેળ કરેલી છે. સાચું નવનીત જેવું ચોખ્ખી કોઈ વસ્તુ આપણી સંસ્કૃતિમાં હોય તો ઉપનિષદ છે. કાનમાં જઈને ઉપનિષદના પાઠ કર્યા છે. ઈશાવાસ્યમિદં જગત સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથાઃ માગ્રદઃ કસ્ય સ્વિદ્ધનમ. ફરી કાનમાં ઉપનિષદોના મંત્ર બોલ્યા તો એ ઉભા ન થયા. ગીતા પાઠેર મુહુર્મુહુ, મુહુર્મુહુ વારંવાર ગીતાજીના પાઠ તો કર્યા,
પણ કોઈ રીતે ઊભા ન થયા. આંખ ચોડીને સૂઈ જાય. જેના અંગો એકદમ સુકાયેલા હતા, વાળ એકદમ સફેદ હતા, આખું શરીર નિસ્તેજ હતું, એવા જ્ઞાન ને વૈરાગ્ય ઊભા ન થયા ત્યારે છેલ્લે વિચાર કર્યો કે હવે ભગવત સ્મરણ સિવાય બીજું કાંઈ છે નહીં, અને બે હાથ જોડીને બેસી ગયા. અને જેવું જ ભગવાન ગોવિંદમ સ્મારયામાસ ચિંતયન નીતિ ગોવિંદમ, ગોવિંદજીનું સ્મરણ કર્યું, અને જેવું સ્મારયામાસ ભાર્ગવ, જેવું જ ગોવિંદનું સ્મરણ કર્યું, ઉપરથી આકાશવાણી થઈ. અને જ્યારે જ્યારે પણ તમારા જીવનમાં મુશ્કેલી આવે, જ્યારે ભગવત સ્મરણ કરો તો વિપદ્દઃ વિમોક્ષણમ હરિસ્મૃતિ, ભગવાનનું સ્મરણ કરો એટલે રસ્તો મળી જ જાય. અહીંયા લગભગ એક વર્ષ થયું હશે, અમારી કથા બાજુમાં નાકરામાં હતી, અને નાકરા ગામથી અમે કથાથી ટીકર માટે એક જગ્યાએ આવ્યા, ટીકર એક જગ્યાએ બેસવા માટે, ત્યારે આ કોયલાના વચ્ચે આવ્યું હતું. અરે રસ્તામાં હું વાતો કરતો જતો હતો, જે યજમાનના દીકરા હતા ભૂદેવ જ હતા, એ ગાડી ચલાવતા તો મારી સામે જોતા, હું વાતો કરતો હતો આમ, તો એ મારી સામે જોતા હતા, ગાડી ઉતરી ગઈ કોયલાના ગામના પાદરમાં, એક તમારે પુલ છે અહીંયા ત્યાં ઉતરી ગઈ, એટલે ગાડી આમ થઈ ગઈ, અમે એ પુલ હતો એમાં આમ થઈ ગયા ને ગાડી આમ થઈ ગઈ. હવે ઉતરવું કેમ, અમે જેમ તેમ કરીને બધા ઉતરી તો ગયા, પણ હવે ઓલો ભાઈએ ચડાવી જ અંદર, એને જે કંઈ હતો નહીં, કોઈ ચડાવી શકે એમ હતા નહીં, ભૂદેવો થોડા ધક્કો મારી શકે, અને એને ખબર ન પડે ગાડી કેમ ચડાવી. ત્યાં એક કોઈ ભોંડાવાળા આવ્યા, તમારા ગામના જ હતા, બે છોકરાઓ હતા યુવાન, એમાં એ પહેલાં જેણે આવીને કીધું, ભાઈ કોઈ પી નથી ગયા ને? અમે કીધું ભાઈ ધોતિયાવાળા છે, કંઈ એમાં પીવાનું ન હોય. પછી એણે કીધું કે ઓહો ગોરદાદા છો? કે એક મિનિટ. પછી એણે પોતે પથ્થર રાખ્યા, બે છોકરા આવે, પથ્થર રાખી, તમે સાઈડમાં, તમારે કંઈ કરવું નથી દાદા, એમ કરીને ગાડી આખી ચડાવી દીધી. અને ગાડી ચડાવી દીધી પછી એમને કીધું કે ભાઈ અમારો ધર્મ છે, અમે આહિર છીએ, એટલે ભૂદેવોની સેવા કરવી અમારો ધર્મ છે. મેં કીધું સારું. પછી કે મેં તમને ક્યાંક જોયા છે? મેં કીધું ભાઈ મારું નામ મહાદેવ છે, અહીં મારી નાકરામાં. એ કે ઓલા ભાલકાવાળા? મેં કીધું હા. તો એ કે સેલ્ફી લેવી પડશે. એટલે આ કોયલાણામાં પછી મેં એને ક્યારે કીધું કે વર્ષ દિવસ પછી અમારી કથા છે કોયલાણામાં, ત્યારે મળશું. એટલે કહેવાનો ભાવ છે કે ભગવાનનું સ્મરણ, અમારી ગાડી જ્યારે જતી રહી ત્યારે અમે ભગવાનનું સ્મરણ કરતા હતા. એટલે ભગવાનનો આવે તો ભગવાન કોઈને પ્રેરણા કરી દે. કે બંને રાત્રિના, મોડી રાત્રિના બે યુવાનો આવ્યા અને અમારી ગાડી નીકળી ગઈ. એટલે નારદજીથી પણ છેલ્લે ગોવિંદમ સ્મારયામાસ, છેલ્લે ભગવાન ગોવિંદનું સ્મરણ કર્યું, ને વ્યોમવાણી આકાશવાણી થઈ ઉપરથી કે તારો ઉદ્યમ સફળ થશે, તું કોઈ જાતની ચિંતા ન કર, પણ સત્કર્મ કર. નારદજી કે આ વેદના પાઠને ન કહેવાય સત્કર્મ? તો કે એ સત્કર્મ તને કોઈ સંત બતાવશે, સંતનું કોઈ નામ તો સંતનું પણ કોઈ નામ નહીં. નારદજી વિચાર કર્યો કે હવે સંતનું નામ નથી મળ્યું તો એક કામ કરીએ, ઉત્તર જ્યારે તમને કોઈ દિવસ ન મળે ત્યારે ઉત્તર દિશામાં ચાલ્યું જાવું, અને જ્યારે ઉત્તર દિશામાં ચાલ્યા જાવ ત્યારે તમને ઉત્તર મળી જાય. અને ઉત્તર દિશામાં આવ્યો છે હિમાલય, હિમાલય તરફ જતા રહ્યા. રસ્તામાં જે સંતો આવે એ બધા સંતોને પૂછે કે સત્કર્મ કોને કહેવાય? વેદ વેદાંતના પાઠ, ઉપનિષદના પાઠ, ગીતાના પાઠ તો વારંવાર કર્યા છે, બધા મૂંઝવણમાં આવી ગયા કે સત્કર્મ વાસ્તવિકમાં કોને કહેવાય. અમુક લોકોએ કહ્યું યોગીના નારદે નાપી સ્વયં ન જ્ઞાયતે તુયત, જે નારદ સ્વયં નથી જાણતા તો આપણે શું જાણીએ? જે બ્રહ્માજીના પુત્ર છે, જે બધા લોકોમાં ફરે, એને ખબર નથી સત્કર્મ, આપણે શું જાણીએ? અમુક મૌન થઈ ગયા, જવાબ નહોતા આપી શકતા. અમુક લોકો આશ્રમ છોડીને ભાગ્યા, 1008 મહામંડલેશ્વર લખાવ્યું હોય પછી જવાબ ન આપી શકે તો આબરૂઈ જાય, કે જો યાત્રામાં ગયા, નારદજી આવવાનું થાય બધા ભાગી જાય, કોઈ જવાબ ન આપે. અને પછી મેં એવું વિચાર્યું કે તપશ્ચરામી ચાત્રેતી, હું તપ કરીશ આના માટે. અને તદર્થમ કૃત નિશ્ચય, મેં નિશ્ચય કર્યો કે નર નારાયણે જ્યાં તપ કર્યું એવા બદ્રી વિશાલમાં જઈને તપ કરી, પણ હું તપ કરવા આવતો હતો ને ત્યાં મને હરિશરણમ એવો શબ્દ સંભળાણો, પણ આ ચિંતામાં ને ચિંતામાં હું આપને કંઈ કહી ન શકું. એટલે મારી ચિંતાનું કારણ બીજું કોઈ નથી, મારી ચિંતાનું કારણ છે કે મેં પ્રતિજ્ઞા તો કરી લીધી કે હું હરિનો દાસ મટી જાય, મારા હરિની આબરૂ જશે, જો આને હું ઊભો નહીં કરી શકું તો. મારે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન બનાવવા છે, એટલે હું આ ચિંતામાં હતો. કહ્યું કે એમાં કોઈ ચિંતા ન કરો, ભગવત પ્રાપ્તિનો માર્ગ બહુ ગુપ્ત છે. સનતકુમારો કહે બહુ ગુપ્ત છે, ભગવાનને કેમ પ્રાપ્ત કરવા એ માર્ગ, પણ એનો ઉપદેશક પુરુષ, કોઈ પ્રજ્ઞાવાન, કોઈ સંત પુરુષ મળી જાય ને એ પણ ભાગ્ય કહેવાય. એટલે આપ મને બતાવો કે આનો કોઈ રસ્તો છે? ત્યારે સનતકુમારો હસવા માંડ્યા,
કે આનો તો સરળ રસ્તો છે, ભાગવતજીની કથા કરો એટલે બધું થઈ જાય. નારદજી કહે કે વેદ અને વેદાંતનો સાર જ ભાગવતજી છે. વેદનો સાર સૂત્રાત્મક સાર એટલે ભાગવતજી. હવે ભાગવતજી જો એનો સાર હોય તો જે બાપથી ન થાય દીકરાથી થાય. ત્યારે સનતકુમારો હસવા માંડ્યા અને ત્રણ ઉદાહરણો આપ્યા છે એને, 68મો, 69મો અને 70મો શ્લોક. એમાં કહ્યું છે બીજા અધ્યાયમાં કે તું વિચારે છે એવું નથી, આંબાનું વૃક્ષ હોય આંબાના વૃક્ષમાં મૂળથી લઈને ડાળી સુધી બધામાં રસ ભરેલો છે, બધામાં રસ ભરેલો છે, પણ આસ્વાદ કોઈમાં તમે માણી ન શકો, એના માટે ફળ જ લેવું પડે કેરીનું, તો તમને કેરીનો સ્વાદ મળે, આખા આંબામાં ન મળે. એમ રસ અલગ ફળમાં જ હોય છે, જે આંબો ન કરી શકે ને એ કેરી કરી શકે, આંબા કરતાં પણ કેરીનું મહત્વ વધારે હોય. બીજું ઉદાહરણ આપ્યું દૂધ. દૂધની અંદર જ ઘી છે, દૂધ કરતાં ઘીની મહત્તા વધી જાય. ઘીમાં તમે લાડુ બનાવી શકો, દૂધના લાડુ ન બને. તમે એ ગાયના દૂધમાંથી જ ઘી બને એમાંથી દીપ પ્રગટાવી શકો, અને દીપ પ્રગટાવો એટલે અંધકાર દૂર થાય. પણ ગાયના દૂધમાંથી દીવો ન પેટ્યો, ભલે દૂધમાંથી જ ઘી નીકળ્યું પણ દૂધ કરતાં ઘીની કિંમત વધારે છે. ભલે કેરીના આંબામાંથી જ કેરીનું ફળ આવ્યું, આંબા કરતાં કેરીની મહત્તા વધારે છે. એમ છેલ્લું ઉદાહરણ આપણા માટે આપ્યું છે, ખેડૂતો માટે. ઇક્ષુણામપિ મધ્યાન્તં શર્કરાવ્યાપ્યતિષ્ઠતિ પૃથક ભૂતાજસામિષ્ઠા ઇક્ષુણામપિ મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ. શેરડીના સાઠામાં નીચેથી લઈને ઉપર સુધી બધામાં ખાંડ ભરેલી છે, પણ કઈ શેરડીના સાઠાથી મેસુબ ન થાય. એ ખાંડ કે ગોળ એમાંથી અલગ થાય ત્યારે એની કિંમત વધી જાય. ભલે શેરડીના સાઠામાંથી જ ખાંડ થઈ પણ ખાંડની મહત્તા વધારે છે. ભલે આંબાના ઝાડમાંથી જ કેરી થઈ પણ કેરીની મહત્તા વધારે છે. ભલે દૂધમાંથી જ ઘી પ્રગટ થયું પણ ઘીની મહત્તા વધારે છે. એમ ભાગવત જ, ભલે વેદમાંથી જ ભાગવત પ્રગટ થયું પણ ભાગવતની વિશેષતા વધારે છે. ક્યારેક ક્યારેક બાપ ન કરી શકે નહીં, બેટા કરી શકે, વૃક્ષ ન કરી શકે એ ફળ કરી શકે, જે શેરડીનો સાઠો ન કરી શકે એ સાકર કરી શકે, ને દૂધ ન કરી શકે એ ઘી કરી શકે. એટલે હું કહું છું આપને કે આપ નારદજી ભાગવતજીનું જો અનુસંધાન કરો તો થઈ શકે. નારદજી પગમાં પડી ગયા કે તમારા ઉદાહરણોથી હું વ્યાપ્ત થઈ ગયો, તમારા જેવાનું દર્શન સમસ્ત પાપોને નાશ કરનારું છે, તત્કાળ નાશ કરે છે. સંસારના દાવાનળથી હું તપ થયેલો છું, મને શાંતિ તમે પહોંચાડી છે, અને સહસ્ત્ર મુખથી 1000 મુખ છે શેષનાગના, અને એ શેષનાગના મુખેથી ગવાયેલી કથાનું કથાપાન તમે નિરંતર કરતા રહો છો હે સનતકુમારો, અને પ્રેમ લક્ષણા છે તમારા જીવનમાં. તો હું આપના ચરણોમાં નમસ્કાર કરીને કહું છું કે એ ભાગવતજી મને સંભળાવો. અને એ સમયે નારદજીએ શરણાગતિ સ્વીકારી છે. યદર્શનમ ચ વિનિહંત્ય શુભાનિ સત્ય શ્રેયસ્તનોતિ ભવદુ શરણ લઈ લીધું. કહ્યું કે નારદ તું વિવેકી છે, કથા આપણે અહીંયા નહીં કરશું, કથા આપણે જો કરવી હોય તો આપણે એક સુંદર તટ છે જ્યાં ઋષિઓ દેવતાઓ સિદ્ધ લોકો જેનું સેવન કરે, જ્યાં પશુ પંખીની વચ્ચે પણ વેર અને ઝઘડો નથી, એવા આનંદ નામનો તટ છે ત્યાં જઈએ. અને એ આનંદ નામનો તટ ક્યાં છે? તો કે ગંગા દ્વારમ, ગંગાજીના દ્વાર ઉપર. અને ગંગાનો દ્વાર એટલે હરિદ્વાર. ત્યાં ન બોલ્યા હરિદ્વાર, ત્યાં ન બોલ્યા હરદ્વાર. હરદ્વાર બોલે તો હરિના ભક્તોને દુઃખ લાગે, હરિદ્વાર બોલે તો હરના ભક્તોને દુઃખ લાગે. એ હરિના દ્વાર તરફ જવાનો પણ માર્ગ છે, બદ્રીનાથ તરફ જવાનો પણ રસ્તો છે હરિદ્વાર, અને હરદ્વાર એટલે કેદારનાથ જવાનો પણ રસ્તો છે. આમ તો એના નામ ઘણા છે, માયાપુરી નામ છે હરિદ્વારનું, પણ ગંગા દ્વાર પણ નામ છે, ત્યાં ઋષિઓ દેવતાઓ સિદ્ધો બધા આવી શકે. કથાનું સ્થળ એવું હોવું જોઈએ કે બધા આવી શકવા જોઈએ.
અને એ હંમેશા કથાસ્થળ એવું પસંદ કરવું જોઈએ. સનત કુમારો કહે કે અહીંયા નહીં, અહીંયા તો સંન્યાસી લોકો જ આવી શકે, કોઈ ગૃહસ્થી આવી ન શકે, એટલે આપણે હરિદ્વારમાં કરીને. આ કથા ગંગાજીના કિનારે હરિદ્વારમાં થઈ. ઋષિઓ દેવતાઓ આવ્યા છે, ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, દત્તાત્રેયજી, પીપલાદ ઋષિ, વ્યાસ, પરાશર, બધા પત્ની અને પુત્રો સહિત આવ્યા. અને જેવા જ બધા ઋષિઓ આવ્યા છે, વેદ શાસ્ત્રો બધા મૂર્તિમંત બનીને ત્યાં બેસી ગયા છે, બધા તીર્થો આવી ગયા છે ભાગવતજી વધારે ત્યાં. અને બધા એ દીક્ષિત થયા. પેલા પેલી લાઈનમાં નારદજી સ્વયં બેઠા, યજમાન આગળ જ બેઠા, સનતકુમારોમાંથી એક ભાઈ વ્યાસપીઠ ઉપર બેઠા. અને સનતકુમારોનું તો કામ જ છે આ, કથા માત્ર એક જીવી ન, કથા માટે જ જે જીવે, કાં તો એ આગળ બેસે. ત્રણ ભાઈઓમાંથી એક ભાઈ કથામાં બેસે ને ત્રણ ભાઈઓ નીચે બેસે. અને કોઈ કથા સંભળાવવાળું હોય તો ચારેય ભાઈ નીચે બેસીને સાંભળે, કોઈ ન હોય તો ચાર ભાઈમાંથી એક ભાઈ ઉપર બેસે અને ત્રણ ભાઈઓ નીચે બેસે, જેનું જીવન જ કથા માત્ર છે. એક ભાઈએ વ્યાસપીઠ સંભાળી, નારદજી સૌથી પહેલા યજમાન તરીકે બેઠા, એના પછીની લાઈનમાં વૈરાગી સંતો બેઠા, પછી સંન્યાસીઓ બેઠા, પછી ગૃહસ્થી લોકો બેઠા, એમ બધા દીક્ષિત થઈને બેઠા છે. અને એ મહાત્મ્યની શરૂઆત કરી છે સનતકુમારોએ. અને જેવું જ મહાત્મ્ય ગાયું છે, ક્યાં તો નાદ થઈ ગયો, જય શબ્દો નમઃ શબ્દ શંખ શબ્દ તથૈવ ચ, શંખ ફૂંકવામાં આવ્યા, જય હો નો નાદ કરવામાં આવ્યો, ક્યાંક નમઃ નમઃ શબ્દનો નાદ કરવામાં આવ્યો, ચૂર્ણ લાજા કોઈ જગ્યાએ અબિલ ગુલાલ ઉડાડવામાં આવ્યા, ચૂર્ણ ઉડાડવામાં આવ્યું, લાજા એટલે ધાણીઓ ઉડાડવામાં આવી, અને ક્યાંક ઊભા થઈને કોઈ નૃત્ય કરવા માંડી ગયા. આ કથાનો નિયમ હતો, કથામાં વચ્ચે જ્યાં જ્યાં સારું લાગે ને ત્યાં બધા જય હો બોલે, કાં કોઈ નમઃ બોલે, હરયે નમઃ એમ પેલા ગામડાઓમાં બોલતા, કાં શંખ શબ્દ શંખ વગાડે, કાં તાલી પાડે, ક્યાંક વચ્ચે વચ્ચે જ્યાં એને સારું લાગે ત્યાં બધા આવું કરતા. અબિલ ગુલાલ ઉડા, ચૂર્ણ લાજા પ્રસૂના નામ, ક્યાંક ક્યાંક ધાણીઓ ઉડાડે. અને આ રીતે બધા ભગવાનનું કીર્તન કરવા માંડી ગયા. અને કીર્તનની સાથે ભાગવતજીનો નિત્ય પાઠ કરો એનું પુણ્ય, ભગવાનનું ચિંતન કરો એનું પુણ્ય, તુલસીના ક્યારે જલ અર્પણ કરો એનું પુણ્ય, કે ગાયની સેવા કરો એનું પુણ્ય, સરખું છે ચારેયનું પુણ્ય. તમે ભાગવતજીની કથામાં બેઠો બેસો અત્યારે અહીંયા, આનું પુણ્ય લઈ લ્યો, ભગવાનનું ધ્યાન કરો એનું પુણ્ય લઈ લ્યો, ગૌશાળામાં ગાયની સેવા કરો એનું પુણ્ય લઈ લ્યો, અને તુલસીને પૂજા કરો એનું પુણ્ય, ચારેય સમાન છે. એટલે અત્યારે સૌથી મોટું પુણ્ય કમાવ છો તમે ભાગવતજીમાં તમે બેઠા છો એટલે. અને પછી સત્ય અને બ્રહ્મચર્યથી કથા શ્રવણ કરવી. બધા સુત પૌરાણિકને પૂછે કે આ કથાનું મહત્વ એટલું બધું, જેવો જ પેલા શ્લોકનું ગાન થયું જન્માદ્યસ્ય યતઃ, પેલો શ્લોક બોલાણો ત્યાં તો ભક્તિ મહારાણી હાથમાં કરતાલ લઈને આવ્યા, હાથમાં કરતાલ છે, એના બંને દીકરાઓ યુવાન થઈને આવી ગયા એક જ શ્લોકમાં ભાગવતજીના. હજી મહાત્મ્ય ગાયું ને પહેલો શ્લોક ગવાણો, ત્યાં તો હાથમાં કરતાલ લઈ અને પધાર્યા છે ભક્તિ મહારાણી યુવાન થઈને, બે દીકરાઓ યુવાન થઈ ગયા. સુત પૌરાણિકને પૂછે છે શૌનકાદિ ઋષિઓ કે એટલું બધું આનું મહત્વ શા માટે, કહ્યું કે ભગવાન ભાલકામાં છેલ્લે પહોંચ્યા દ્વારિકાના નાથ, ભાલકામાંથી રજા લેતા હતા ત્યારે ઉદ્ધવે પગ પકડી લીધા ને, ત્યારે ભગવાને કહ્યું કે તમારા વિના હું રહી નહીં શકીશ, ત્યારે ભગવાને કહ્યું કે હવે મારા ભક્તોને મને મળવું હોય ને, દર વખતે હું જ્યારે પણ મારો અવતારી કાર્ય પૂરું થાય એટલે હું ક્ષીર સાગરમાં જતો રહું, ક્ષીરારણવમાં, પણ આ વખતે ભાગવતારણવમાં જાઉં છું. પોતાનું આખું તેજ ભગવાને ભાલકામાં આ ભાગવતજીમાં પધરાવ્યું છે, જ્યાં આ ભાગવતજી પધારે ત્યાં ભગવાન કહે હું સ્વયં પધારું છું. એટલે બીજા બધાએ પુરાણો કરતા આની મહત્તા વધારે છે, ભાગવતજી આવે એટલે સ્વયં દ્વારિકાના નાથ આપણી વચ્ચે આવી ગયા છે. અને આ કલિકાલમાં ગમે તેટલા દોષો હોય એ દોષોનો પ્રભાવ ભાગવતજી ઉપર નથી પડતો. એટલે ભક્તિ મહારાણી આ ભાગવતજીના પહેલા શ્લોકને શ્રવણ કરી, યમુનાના કિનારે હતા, કથા ગંગાના કિનારે હતી, પણ જેવા જ આ શ્લોકોને શ્રવણ કર્યો, પહેલો શ્લોક સાંભળ્યો, હાથમાં કરતાલ લઈ અને બોલતા બોલતા આવતા હતા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. તમારા જીવનમાં પણ ભક્તિ ક્યારેક ડગવા લાગે ને,
ભગવાનના મૂર્તિ સામે જાઓ અને ભાવ ન થતો હોય, ખાલી ઔપચારિક રીતે પગે લાગતા હોય, ત્યારે સમજવાનું કે તમારી ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે. અને વૃદ્ધ ભક્તિને યુવાન કરવી તો મહામંત્ર છે આ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, આ બોલો એટલે તમારી અંદર ભક્તિના વેવ્સ તરંગો ઉભા થાય. અને ભક્તિ મહારાણી બંને દીકરાઓને લઈ અને આવી પહોંચ્યા છે. ભાગવતજીનો એક શ્લોક બોલાવવામાં આવ્યો ને ગંગાના કિનારે બોલાવાનો પ્રભાવ યમુનાના કિનારે પડ્યો, એમ કદાચ આ કથા પૃથ્વી લોક ઉપર થતી હોય પણ પિતૃલોકમાં એનો પ્રભાવ પડે. તમે તમારા દીકરાઓ માટે વીમા ઉગડાવો છો LIC ના, આપણે જતા રહી પછી આપણા દીકરાઓને જેમ વીમા કામ આવે ને એમ ભક્તિનું બેલેન્સ પણ તમારા દીકરાઓને કામ આવે જો તમે કરેલું હોય તો. તમે ભક્તિ કદાચ પાતાળમાં કરો પણ એ પ્રગટે આકાશમાં, આવો એ પ્રગટ થાય થાય અને થાય. ભક્તિ કરો પાતાળ મે પ્રગટ હો સ્તોરી જે લોકો નિર્ધન છે પણ જેની પાસે ભગવાનની ભક્તિ છે, એ નિર્ધન હોવા છતાં પણ એ સૌથી મોટા ધન્યવાળા અને સમૃદ્ધ છે. જે માણસના જીવનમાં ભક્તિ આવી જાય ને ભગવાન એના હૃદયમાં આવી અને બંધાઈ જાય છે.
સરસ્વતી મહારાણીને જોઈ નારદજી ઉભા થઈ ગયા. ધન્ય છે એક શ્લોકમાં આખું વેદ નું પારાયણ, ઉપનિષદ નું પારાયણ, ગીતા પાઠ તો વારંવાર કર્યા ભાગવતજી ના એક શ્લોક થી. કે હા, જ્યાં ભાગવતજી આવે ત્યાં ઠાકોરજી સ્વયં આવી જાય છે. ભક્તિ મહારાણી એના જ્ઞાન વૈરાગ્ય યુવાન થઈ ગયા, અરે નૃત્ય કરતા કરતા આવી ગયા. આને કહેવાય ભક્તિ નો પ્રભાવ. કહ્યું કે ક્યાં બિરાજી અમે? પ્રાર્થના કરીને કહ્યું કે દરેક ભક્તોના હૃદયમાં બિરાજો, જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ મહારાણી બધાના હૃદયમાં બિરાજિત થયા. અને નારદજી કહે કે મહિમા છે ઓ ભાગવત. સનત કુમારો કે આ તો કઈ નથી, જેણે પોતાના જીવનમાં મન વાણી અને શરીરથી પાપ જ કર્યા હોય, જે બીજાઓને કષ્ટ જ આપ્યા હોય, એવો પાપીમાં પાપી માણસ પણ 7 દિવસ સુધી કથા સાંભળે એટલે પવિત્ર થઈ જાય. સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિતે. તો આજે કોઈલાણામાં પણ મારો આગ્રહ છે કે 7 દિવસ માટે બીજા બધા કામો છોડી દેજો. ભાગવતજીના મહાત્મ્યમાં પદ્મપુરાણે ગાયું છે, કાયેન વાચા મનસા પિપાતકમ, કોઈ પણ પાપો થયા હોય 7 દિવસ એક આસન ઉપર બેસીને કથા સાંભળી લ્યો, ભાગવતજી કહે કે બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. તો આ બધા પાપોમાં મુક્તિ માટે આપણે પણ 7 દિવસ સુધી આ ભક્તિ મહારાણીના પ્રિય આ ગ્રંથ ભાગવતજીનું પાન કરશું.